જ્યુવેલરી સર્કલ ખાતે ગંદા પાણીના તલાવડા સર્જાયા હતા. સવારથી જ અહીંયા એપાર્ટમેન્ટ પાસે ગટર ઉભરાવા લાગી હતી. પાણીનો રેલો છેક ડોક્ટર જગનપત્રાના દવાખાના સુધી પહોંચ્યો હતો. ભુજ નગરપાલિકાની ગટર ઉભરાવાની સમસ્યા રોજિંદી બની ગઈ છે. ઉભરાયેલી ગટરનું મરામત કાર્ય પૂર્ણ કરે ત્યાં એક સાંધે અને તે તૂટે તેવી હાલત ભુજ નગરપાલિકાની થવા પામી છે. આજે સવારથી જ ભુજના જુબેલી સર્કલ પાસે આવેલ આઈયા એપાર્ટમેન્ટ પાસે ગટર ઉભરાવા લાગી છે. ગટરનું ગંદી પાણી જુબેલી સર્કલથી આગળ સુધી પહોંચી ગયું છે. જુબેલી સર્કલ ખાતે ગંદા પાણીના તલાવડા સર્જાયા છે. ત્યાંથી આગળ પાણી છેક સરપ્રાઇઝ સેનિટેશન ડોક્ટર જોબનપુત્રાના દવાખાના સુધી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી પડ્યા છે. જોકે જુબેલી સર્કલ ખાતેથી પસાર થતા લોકો રમૂજ કરતા હતા કે જુબેલી સર્કલ ખાતે નગરપાલિકા હસ્તકની ગંદા પાણીની ગટર ભલી છલકાય, પરંતુ કાળઝર ગરમીમાં જુબેલી સર્કલમાં ઠંડક થવા લાગી છે. અત્રે યાદ આપવું જરૂરી છે કે શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ અગાઉ પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ભૂગર્ભ ગટરની લાઇન નાખવાની કામગીરીમાં ભારે બેદરકારી દાખવવામાં આવી છે. પરિણામે રોજબરોજ ગટરના ગંદા પાણી છલકાવાની બળવત્તર બનતી જાય છે. આજે સવારથી ભુજના આઈયા એપાર્ટમેન્ટ પાસે મુખ્ય ગટરના ગંદા પાણી છલકાયા હતા અને ભુજના જુબેલી સર્કલ તથા ડોક્ટર જોબનપુત્રાના દવાખાના સુધી ગંદા પાણીના તલાવડા જોવા મળ્યા હતા. નવાઈની વાત તો એ છે કે 3 કલાકથી ગટર છલકાઈ રહી છે. આમ છતાં નગરપાલિકાની સેનિટેશન બ્રાન્ચને ગટર મરામત કરવાની ફુરસદ મળી નથી. 3 કલાક બાદ નગરપાલિકાની સેનિટેશન વિભાગની ટીમ જુબેલી સર્કલ ખાતે આવી પહોંચી હતી અને ગટર મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જુબેલી ગ્રાઉન્ડ છે, ભુજનું હૃદય કહેવાય છે, જ્યાં કચ્છના કલેક્ટર અહીંયાથી વપરાતા હોય, ડીએસપી એસપી જિલ્લાના પ્રમુખ અહીંયા હોય અને નગરપાલિકા આવું બેદરકારી રાખતા હોય તો બિલકુલ ન ચલાવે. આના ઉપર પોલીસ કેસ કરવામાં આવવો જોઈએ. હું તો ચીફ ઓફિસરને કહું છું, પોલીસ કેસ કરો અને જે પણ એન્જિનિયર હોય કર્મચારી જવાબદાર છે એના પર તાત્કાલિક પગલાં લેવામાં આવે તો ભવિષ્યમાં કોઈ માણસ આવી ભૂલ નહીં કરે. અને કોઈને બદનામ કરવા હોય, ગટરમાં ડૂચા નાખતા હશે એ પણ બંધ થાય અને પોલીસ કેસ તો કરવો જોઈએ. કોણ આપણે સફાઈ કરો છો? વોર્ડર હોય, વોર્ડરની પણ તપાસ કરી શા માટે ચેક નથી કરતા.